चंद्रयान 3 डिजाइन में પોતાનું યોગદાન હોવાનો દાવો કરનાર મિતુલ ત્રિવેદીના જામીન મંજૂર કરવામાં આવ્યા. બે માસ બાદ રૂપિયા 25,000 ના બોન્ડ ઉપર શરતી જામીન મંજૂર કરાયા. આરોપી સામે તપાસ પૂર્ણ થઈ હોવાથી સુરતની સેશન્સ કોર્ટે શરતી જામીન મંજૂર કરાયા. કોર્ટે કહ્યું કે મિતુલ ત્રિવેદી આ પ્રકારના અન્ય કોઈ ગુનામાં ભાગ લેવાનો નથી, સાક્ષીઓ સાથે કોઈ ચેડા નહીં કરવા, તેમજ તપાસમાં બાધારૂપ નહીં બનવા જણાવ્યું. સાથે જ કાયમી રહેઠાણની એફિડેવિટ રજૂ કરવી, તેમજ કોર્ટમાં જ્યારે કેસ ચાલવા પર આવે ત્યારે સમયસર હાજર રહેવા જણાવ્યું. સુરતના મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન 3ની ડિઝાઇન પોતે બનાવી હોવાનો દાવો કર્યો. આ બાબતે મિતુલ ત્રિવેદી અને તેના શિક્ષકનો એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયું, ત્યારબાદ ગુજરાતમાં તેની બોલબાલા થઈ ગઈ. પોલીસની પ્રાથમિક તપાસમાં મિતુલ ત્રિવેદીનો દાવો પોકળ સાબિત થયો અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે મિતુલ ત્રિવેદીની ધરપકડ કરી. મિતુલ ત્રિવેદીએ કોર્ટમાં બે વખત જામીન અરજી કરી હતી, પરંતુ તપાસ ચાલુ હોવાથી જામીન ના મંજૂર કરવામાં આવ્યા હતા. અને એમાં નામદાર કોર્ટે શરતોને આધીન 25,000ના જામીન પર અને શરતોને આધીન મિતુલભાઈ ત્રિવેદીને જામીન પર મુક્ત કરેલા છે. એમાં ચાર્જશીટમાં હાલના અરજદાર આરોપીએ એવું કોઈ આર્થિક લાભ, કરોડો રૂપિયાના એવા કોઈ કૌભાંડમાં કે એવા કોઈ આર્થિક લાભ મેળવેલા નથી. એમનો પર્પઝ એટલો જ હતો કે ભાઈ સ્ટુડન્ટ મારી પાસે આ નેજા હેઠળ હું કદાચ કામગીરી કરીશ તો મારી પાસે વધુ ને વધુ સ્ટુડન્ટ આવી શકે. બનાસકાંઠામાં મતદાર યાદીમાં નામ નોંધાવવા કલેક્ટરે અપીલ કરી. કલેક્ટરને લોકોને મતદાર યાદીમાં સુધારા વધારા અને ફેરફાર કરાવવા માટે નજીકના બીએલએનો સંપર્ક કરવા જણાવ્યું. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર 1950 ઉપર સંપર્ક કરી મતદારો મતદાર યાદી સંબંધિત વિગતો મેળવી શકશે. તારીખ 5, 26 નવેમ્બર અને 3 અને 9 ડિસેમ્બર બીએલઓ મતદાન મથક પર હાજર રહેશે. આપને સપોઝ એક જગ્યાથી બીજી જગ્યાએ આપનું નામ ટ્રાન્સફર કરાવવું હોય, આપનું સ્થળાંતર થયું હોય કે કોઈ પણ કારણથી આપને નામમાં ફેરફાર કરવું હોય અથવા બીજું કોઈ ફેરફાર કરવું હોય નામની અંદર કે ફોટોગ્રાફની અંદર કે એડ્રેસની અંદર, તો એના માટે ફોર્મ 8 ભરવાનું હોય છે, જેની અંદર તમામ કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવા એ બધી વિગતો અમારા વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. પુષ્ય નક્ષત્રના પગલે સોનાની ખરીદી અતિ સુકનવંતી ગણાય છે, જેથી સોનાના વેપારીઓને પણ સારા પુષ્ય નક્ષત્રના પગલે સારા વકરાની આશા હતી. પરંતુ સોનાના ઊંચા ભાવના કારણે સોનાના વેપારીઓની આશા ઠગારી નીવડી, કારણ કે સોનાના ભાવ વધારા સાથે ખરીદી ખૂબ જ ઓછી થઈ. ગત વર્ષની સરખામણે આ વર્ષે સોનાની માત્ર 20% જ ખરીદી નોંધાઈ, જેના પગલે સોનાના વેપારીઓમાં નિરાશા જોવા મળી. ગત વર્ષે જો અમદાવાદની વાત કરીએ તો માત્ર અમદાવાદમાં જ સોનાનું 500 કરોડનું ટર્નઓવર થયું, પરંતુ આ વર્ષે માત્ર 100 કરોડ સુધી માંડ પહોંચ્યું. સોનાના વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષે ઘરાકી વધુ સારી હોવાના કારણે તેમણે દુકાનો 11 થી 12 વાગ્યા સુધી ચાલુ રાખી હતી, પરંતુ આ વર્ષે ઊંચી ઘરાકીના પગલે વેપારીઓએ 8 થી 9 વાગ્યાની વચ્ચે દુકાનો બંધ કરવાનો વારો આવ્યો. ઉલ્લેખનીય છે કે સોનાની ઓછી ખરીદીના પગલે ક્યાંક વેપારીઓની દિવાળી પર ભાવ વધારાની અસર જોવા મળી. અમદાવાદના સોલા ખાતે આવેલી જીએમઆરએસ મેડિકલ કોલેજમાં ત્રિદિવસીય નેચરોપેથી યોગ અને યોગ મહોત્સવ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારની થીમ ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ફોર હોલિસ્ટિક હેલ્થ રાખવામાં આવી છે, જેમાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ તથા ધ્યાનમ નેચરોપેથી રાજકોટનો સંપૂર્ણ સહયોગ છે. કેન્દ્ર સરકાર કે અલગ અલગ સુવિધાએ સ્કીમ યહાં પર ગુજરાત કે જૈસા યે એલોપેથિ હોસ્પિટલ હૈ યહાં પર રિસર્ચ સેન્ટર બન સકતા હૈ, જૈસા ગુજરાત યોગ બોર્ડ હૈ અલગ અલગ ગવર્નમેન્ટ કે ભારત સરકાર કે સ્કીમ કા લાભ ગુજરાત યોગ બોર્ડ કો મિલ સકતા હૈ. हम केवल इनकी और इनकी बात नहीं कर रहे, गुजरात के हर हॉस्पिटल में इंटीग्रेटेड होलिस्टिक मेडिसिन का यानी आयुष हॉस्पिटल बनना चाहिए.